કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત જોયો, વાયુમય કદ માટે ગેલ્યુસેકનો નિયમ જોયો અને એવોગેડ્રોની અભિધારણા જોઈ અને તેના રિલેટેડ અમુક એક્ઝામ્પલ પણ જોઈએ. હવે આપણે આગળ વધીએ. આજનો આપણો ટોપિક છે તત્વનું દળ ટકાવાર પ્રમાણ. કોઈ પણ સંયોજન તમને આપેલું હોય અને ક્વેશ્ચન પૂછે કે તેમાં રહેલા આ તત્વનું દળ ટકાવાર પ્રમાણ કેટલું, તો એવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે તમને એમ પૂછે કે H2O છે તો તેમાં હાઇડ્રોજનનું દળથી ટકાવાર પ્રમાણ કેટલું હોય અને ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ કેટલું હોય. એવા તો ઘણા બધા તમને સંયોજનો આપી શકે. તો એક આપણને શું ખબર હોવી જોઈએ, જો તમને સંયોજનનું અણુસૂત્ર ખ્યાલ હોય તો તેના દળ ટકાવાર પ્રમાણ મેળવી શકો. એટલે આપણે પહેલો પોઈન્ટ લખીએ, જો તત્વનું દળ ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો સંયોજનના અણુસૂત્ર ઉપરથી તેમાં રહેલા તત્વોનું શું મળી શકે છે, દળ ટકાવાર પ્રમાણ. દળ ટકાવાર પ્રમાણ મેળવી શકાય. એનો મિનિંગ એમ કે તત્વનું તમારે દળ ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો એક બાબત તમને જે ખબર હોવી જોઈએ એ શું છે, તેનું અણુસૂત્ર. તો આપણે એનું સૂત્ર લખીએ. જો કોઈ પણ તત્વનું દળ ટકાવાર પ્રમાણ મેળવવું હોય તેનું સૂત્ર શું થાય, તત્વનું દળ ટકાવાર પ્રમાણ બરાબર શું લખશો, અંશમાં તે તત્વનો પરમાણ્વીય દળ છેદમાં જે આખું સંયોજન આપ્યું હોય તે સંયોજનનો આણ્વીય દળ. અને ટકાવાર પ્રમાણ છે એટલે આપણે ગુણ્યા શું કરશું, 100 કરશું. કોઈ પણ તત્વ આપ્યો હોય XYZ, તે તત્વનું દળ ટકાવાર પ્રમાણ લખવું હોય. માનો કે તત્વ છે X, તો અહીંયા શું લખશો, X પરમાણ્વીય દળ છેદમાં X જે સંયોજનની અંદર રહેલો છે તે સંયોજનનું આણ્વીય દળ લખવું પડશે. એક્ઝામ્પલ જોઈએ. જો તમને એવો ક્વેશ્ચન પૂછાય કે એમોનિયા વાયુ છે તો એમોનિયામાં રહેલા નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ ખાલી જગ્યા થાય. તો આપણે લખીએ, જો નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ પણ મેળવશું અને હાઇડ્રોજનનું પણ મેળવશું, પણ આપણને પહેલાં સંયોજનનો આણ્વીય દળ ખબર હોવી જોઈએ અને પ્રત્યેક પરમાણુના પરમાણ્વીય દળ પણ ખબર હોવા જોઈએ. તો લખીએ, જો નાઇટ્રોજન છે તો તેનો પરમાણ્વીય દળ કેટલો છે, 14 g/mol. હાઇડ્રોજનની વાત કરીએ, હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો થાય, 1 g/mol. અને એમોનિયા અણુ થઈ ગયો, એનો શું થશે, આણ્વીય દળ શું થાય, તેમાં રહેલા પરમાણુનો સરવાળો કરીએ, નાઇટ્રોજનનો કેટલો થશે, 14 + 3, હાઇડ્રોજનનો કેટલો હશે, 1, એટલે 14 × 3 કેટલા થશે, 17 g/mol. આ શું મળી ગયો, એમોનિયાનો આણ્વીય દળ. સારું, તો આપણે નાઇટ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ મેળવીએ તો એક કરીને લખીએ, તત્વનું દળ ટકાવાર પ્રમાણે તત્વ લઈ લઈએ આપણે નાઇટ્રોજન, નાઇટ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ બરાબર જે તત્વનો ટકાવાર પ્રમાણ મેળવવાનું છે તે તત્વનો પરમાણ્વીય દળ લખશું. તો અંશમાં શું લખશું, નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો છે, 14, છેદમાં શું આવશે, સંયોજનનો આણ્વીય દળ, એમોનિયાનો આણ્વીય દળ કેટલો થાય, 17 × શું આવશે, 100. તો આનું સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે, બ્યાસી પોઈન્ટ પાંત્રીસ. તો એમોનિયામાં રહેલા નાઇટ્રોજનનું દળ ટકાવાળું પ્રમાણ પૂછે તો કેટલું આવશે, 82.35%.
હવે તમને એમ પૂછે કે હાઇડ્રોજનનો ટકાવાર પ્રમાણ કેટલું હોય, ટોટલ ટકા કેટલા હોય 100, એમાંથી નાઇટ્રોજનનો ટકા કેટલા આવે 82.35, તો તમે એમ પણ કરી શકો કે 100માંથી 82.35 બાદ કરો અને એ જે આન્સર આવશે એ હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ મળે. પણ આપણે સ્વતંત્ર રીતે ગોતીએ, બીજું આવશે હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ. હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ બરાબર અંશમાં શું આવશે, તત્વનો પરમાણવીય દળ. અહીંયા 3 હાઇડ્રોજન છે એટલે 3નો શું થશે, 3 છેદમાં આવશે સંયોજનનો આણ્વીય દળ. આણ્વીય દળ કેટલું આપ્યું છે 17, એને ગુણ્યા કેટલા કરશું 100. તો જો આનું સાદુરૂપ આપો તો આન્સર શું આવશે, 17.65%. કેટલા આવશે, 17.65%. તો એમોનિયામાં હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ મળ્યું 17.65%. તો આ બેનો તમે સરવાળો કરશો, આ બંનેનો તમે સરવાળો કરો એટલે આન્સર શું થઈ જાય, ટોટલ 100% થશે. તો આ એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ તત્વના દળ ટકાવાર પ્રમાણ કઈ રીતે મેળવી શકાય. એક જ કન્ડિશન તમારે શું યાદ રાખવાની, કોઈ પણ તત્વનું દળ ટકાવાર પ્રમાણ મેળવવું હોય તો તમને તે સંયોજનનું અણુસૂત્ર આવડવું ફરજિયાત છે. જો અણુસૂત્ર નહીં આવડે તો તેમાંથી તમે દળ ટકાવાર પ્રમાણ મેળવી શકશો નહીં. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ મેળવો. તો આપણે શરૂઆત કરીએ. જો હાઇડ્રોજન છે તેનો પરમાણુ ભાર કેટલો થાય, 1 ગ્રામ પ્રતિ મોલ. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય, 16 ગ્રામ પ્રતિ મોલ. અને બીજું લખશું H2O. H2Oનો શું આવશે, આણ્વીય દળ કેટલો થાય, 18 ગ્રામ પ્રતિ મોલ. આ 3 બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. સારું, ચાલો પહેલું મેળવીએ, હાઇડ્રોજનના દળ ટકાવાર પ્રમાણ શું થાય. જો અંશમાં શું આવશે, હાઇડ્રોજન તત્વના પરમાણવીય દળ. 2 હાઇડ્રોજન છે તો 1 હાઇડ્રોજન માટે 1 લખીએ તો 2 હાઇડ્રોજન હશે એટલે 2 લખશું. છેદમાં શું આવશે, સંયોજન અથવા તો આ જે અણુ છે તેનો આણ્વીય દળ લઈ લઈએ, છેદમાં કેટલા આવશે, 18 ગુણ્યા 100. આનું સાદુરૂપ આપશો એટલે આન્સર તમને મળશે ટકાવારીમાં. બીજું જોઈએ, ઓક્સિજનના દળ ટકાવાર પ્રમાણ. તો છેદમાં તો ફિક્સ છે, 18 જ આવશે. અંશમાં આવશે ઓક્સિજનનો પરમાણુય દળ કેટલો થાય, 16, એને ગુણ્યા શું કરશું, 100. આનું સાદુરૂપ તમે જાતે આપજો, અહીંયા આન્સર આવશે ટકાવાર પ્રમાણ. અને આ બંનેનો સરવાળો કરશો એટલે કેટલું મળશે, 100% મળશે. હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. જો ઇથેનોલમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ મેળવો. તો હવે ક્વેશ્ચન એ થશે કે ઇથેનોલનું અણુસૂત્ર શું થાય. જો તમને ઇથેનોલનું અણુસૂત્ર નહીં આવડે તો આ ક્વેશ્ચનનો આન્સર આવડશે નહીં. તો એક કામ કરીએ, પહેલાં ઇથેનોલનું શું લખીએ, અણુસૂત્ર લખીએ. તો અણુસૂત્ર શું થાય, જો ઇથેનોલનું અણુસૂત્ર થાય C2H5OH. આ સૂત્ર તમારે યાદ રાખવાનું, ઇથેનોલનું અણુસૂત્ર થાય C2H5OH. હવે જોઈએ, જો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ મેળવવાનું છે. પહેલું મેળવીએ કાર્બનનું દળ ટકાવાર પ્રમાણ, બીજું કયું આવશે, હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ ખાલી જગ્યા થાય, અને ત્રીજું કયું આવશે, ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ ખાલી જગ્યા થાય. તો આપણી પાસે સૂત્ર છે, શું છે, કોઈપણ તત્વના દળ ટકાવાર પ્રમાણ બરાબર અંશમાં તે તત્વનો પરમાણવીય દળ, છેદમાં સંયોજનનો આણ્વીય દળ. તો એક કામ કરીએ, C2H5OHનો આણ્વીય દળ ગોતીએ પહેલાં. આણ્વીય દળ શું થાય જુઓ તો C2H5OH. કાર્બન કેટલા છે,
बे हाइड्रोजन केटला छे, पांच ऑक्सिजन केटला छे, एक छेल्ले पण कोण छे, हाइड्रोजन। हवे तेना परमाणु दळ मूकी दईए, कार्बन नो परमाणु दळ थाय 12, हाइड्रोजन नो परमाणु दळ 1, ऑक्सिजन नो परमाणु दळ 16, पाछो हाइड्रोजन नो परमाणु दळ 1। तो अहींया तमने जे मळशे ए शुं मळशे, आण्विक दळ। आ वेल्यू तमारे मूकी देवानी। हवे आपणे आगळ वधीए, जो कार्बननो दळ टकावार प्रमाणे, तो अंशमां आवशे कार्बनना परमाणु दळ, बे कार्बन छे एटले आपणे केटला लखीए, 24, छेदमां शुं आवशे, अहींया जे आंसर आवशे ए तमारे मूकी देवानो, एने गुण्या शुं थई जशे, 100, एटले तमने शुं मळी जशे, टकावार प्रमाण मळशे। बीजो जोईए हाइड्रोजननो दळ टकावार प्रमाण, टोटल हाइड्रोजन केटला छे, 5 अहींया छे ने एक अहींया, 6, तो 6 અહીંયા શું આવશે, સંયોજનનો આણ્વીય દળ, આણ્વીય દળ તમારે જાતે અહીંયા છેદમાં મૂકી દેવાનો છે, આવે ગુણ્યા 100, બીજો આન્સર આવી જશે। ઓક્સિજનનું દળ ટકાવાર પ્રમાણ, ઓક્સિજન એક જ છે, તો અહીં લખીએ 16, છેદમાં આવશે સંયોજનનો આણ્વીય દળ, અહીંયા જે આવશે એ મૂકી દેવાનું, અહીંયા હું એક્સ મૂકી દઉં, જે આવે તમારે જાતે મૂકવાનો, અને બધે છેદમાં શું આવશે, એક્સ ગુણ્યા 100, ખાલી જગ્યા ટકામાં આવશે। તો આમ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તેનું દળ ટકાવાર પ્રમાણ મળી શકે, પણ તમને ઇથેનોલનું અણુસૂત્ર ખબર હોવી જોઈએ। હવે આપણે એક નવો ટોપિક જોઈએ, નવો ટોપિક છે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર। પ્રથમ જોઈએ પ્રમાણસૂચક સૂત્ર। પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય, એક અણુમાં રહેલા ઘટક તત્વોના પરમાણુઓની સંખ્યાનો સાદો ગુણોત્તર, એટલે શું, પ્રમાણસૂચક સૂત્ર। શું આમાં કરવાનું છે, જો કોઈ પણ એક અણુ હશે તેમાં રહેલા પરમાણુઓની સંખ્યાનો તમે સાદો ગુણોત્તર લઈ લો, તે શું થઈ ગયો, પ્રમાણસૂચક સૂત્ર। શું કીધું, કોઈ એક અણુ તેમાં રહેલા ઘટક તત્વોના પરમાણુઓની સંખ્યા, અણુઓમાં રહેલા પરમાણુઓની સંખ્યાનો કેવો ગુણોત્તર લેશો, સાદો ગુણોત્તર લેશો, અને જે મળશે એ શું મળશે, પ્રમાણસૂચક સૂત્ર। અને આગળ આવશે પ્રમાણસૂચક સૂત્રદળ, અથવા તો સૂત્રભાર કોને કહેવાય, જેવી રીતે આપણે અણુભાર ગોતતા હતા કે અણુમાં રહેલા પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો કરો એટલે અણુભાર મળે, તેમ અહીંયા પણ પ્રમાણસૂચક સૂત્રદળ કઈ રીતે મળે, તો કે પ્રમાણસૂચક સૂત્રમાં રહેલા પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો કરો એટલે તેનું પ્રમાણસૂચક સૂત્રદળ મળશે। તો આ બે સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ, અને તેના ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ। જો આપણને અહીંયા અણુસૂત્રો આપેલા છે, શું આપેલા છે, અણુસૂત્રો। ક્વેશ્ચન એવો પૂછાય કે નીચે આપેલા અણુસૂત્રો ઉપરથી તેના પ્રમાણસૂચક સૂત્રો મેળવો, તો મેળવી નાખીએ। જો અહીંયા જુઓ તો બધાના એક એક અણુ આપેલા છે, તો અહીંયા વ્યાખ્યા એ રીતે છે, જો અણુમાં રહેલા ઘટક તત્વોના પરમાણુઓની સંખ્યાનો કેવો ગુણોત્તર લેશો, સાદો ગુણોત્તર લઈએ, તો પ્રથમ અણુ આપણે લઈ લઈએ, આ અણુસૂત્ર છે, એનો સામાન્ય ગુણોત્તર લઈએ, જો કાર્બન કેટલા છે, 4, જેમ હાઇડ્રોજન કેટલા છે, 8, અને ઓક્સિજન કેટલા છે, 2। હજી જો આ સાદો ગુણોત્તર નથી, આપણે આનો સાદો ગુણોત્તર મેળવવો હોય, આ બધાને આપણે 2 વડે ભાંગી નાખીએ, 4 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે, 2, 8 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે, 4, અને 2 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે, 1। તો આ શું થઈ ગયો, સાદો ગુણોત્તર અથવા તો સામાન્ય ગુણોત્તર। C4H8O2 એનો સામાન્ય ગુણોત્તર થયો 2:4:1। તો હવે જો આ સામાન્ય ગુણોત્તર મળ્યો, તેના ઉપરથી તમને શું મળી જાય, પ્રમાણસૂચક સૂત્ર મળે। અહીંયા જુઓ ટોટલ આપણી પાસે પરમાણુ કયા કયા છે, એક કાર્બન છે, એક હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે। હવે પ્રમાણસૂચક સૂત્ર મેળવીએ, અહીંયા સંખ્યા કઈ લખશો, અહીંયા જે સામાન્ય ગુણોત્તર મળે તે સંખ્યા લખવાની, કાર્બન કેટલા થઈ જશે, 2, હાઇડ્રોજન કેટલા થશે, 4, ઓક્સિજન કેટલા થશે, 1। હવે આપણે આગળ વધીએ પ્રમાણસૂચક સૂત્રદળ, તો પ્રમાણસૂચક સૂત્રદળ કઈ રીતે મળે, તો પ્રમાણસૂચક સૂત્ર તમને ખબર હોય તો તેમાં રહેલા પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો કરશો એટલે પ્રમાણસૂચક સૂત્રદળ મળશે। કાર્બન કેટલા છે, 2, તો એક કાર્બનનો પરમાણુય દળ 12 થાય, તો 2નો કેટલો થશે, 24, પ્લસ હાઇડ્રોજન કેટલા, 4, તો એનો પરમાણુય દળ કેટલો થઈ જશે, 4, ઓક્સિજન કેટલા છે, 1, એટલે 1 ઓક્સિજનનો પરમાણુય દળ કેટલો થાય, 16। તો આનો સરવાળો કરીએ, જો 4 અને 6, 6 અને 4 કેટલા થયા, 10, 10 ને 4
चौदह अपने चार मूकी एक बे बे ने बे चार तो 44 ग्राम प्रति अँ शू आ सूत्र जल आ सूत्र जल जे C2H4O11 शू है सूत्र जल थू तो आ रीते एक पछी एक आप सूत्र जल मेलवीए बीजू जो है जो एक अणु आपेलो से C6H6 आने बेन्जीन बोलाय शू बोलाय बेन्जीन तो आनो सामान्य गुणोत्तर मेळवीए जो शू थाय 6 × 6 लखशू 6 कार्बन छे 6 हाइड्रोजन आ बन्ने पदने 6 वडे भांगी नाखो तो सामान्य गुणोत्तर केटलो थई जाय 1 × 1 तो प्रमाण सूचक सूत्र दल शू थाय एक कार्बन छे अने एक शू थई गयो हाइड्रोजन थई गयो तो आना परमाणुवीय दल लखीए कार्बन नो केटलो थशे 12 हाइड्रोजन नो 1 એટલે આપણાનો આન્સર આવશે 13 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. આગળ વધીએ C4H10 તો ગુણોત્તર શું થાય 4 × 10 સામાન્ય ગુણોત્તર મેળવીએ આને ભાંગ્યા 2 કરીએ આને ભાંગ્યા 2 કરીએ એટલે શું થઈ જાય 2 × 2 એટલે 4 2 × 5 = 10 તો આનો સામાન્ય ગુણોત્તર થઈ ગયો. તો પ્રમાણ સૂચક સૂત્ર તમને મેળવતા આવડશે કાર્બન 2 થઈ જશે હાઇડ્રોજન કેટલા થઈ જશે 5 તો 2 કાર્બન એટલે એનો પરમાણુ દળ કેટલો થાય 24 + 5 કેટલા થશે 29 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. H2O2 સામાન્ય ગુણોત્તર લઈએ પહેલાં 2 × 2 તો આને આ રીતે લખાય ને 1 × 1 તો 1 × 1 એ શું થઈ ગયું એનો સામાન્ય ગુણોત્તર તો પ્રમાણ સૂચક સૂત્ર શું થઈ જાય 1 હાઇડ્રોજન આવશે 1 શું આવશે ઓક્સિજન એટલે હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 ઓક્સિજનનો પરમાણુ દળ 16 એટલે ટોટલ કેટલો થાય ગ્રામ પ્રતિ સૂત્ર દળ. અહીંયા શું આવશે ગ્રામ પ્રતિ સૂત્ર દળ. છેલ્લું તમે જાતે કરો H2O માટે શું થાય જો અહીંયા ભૂલ પડવાની શક્યતા રહે 2 × 1 આનો સામાન્ય ગુણોત્તર શું થાય જુઓ તો આનો કંઈ સામાન્ય ગુણોત્તર ન લઈ શકીએ આ પોતે શું છે એનો સામાન્ય ગુણોત્તર છે તો લખી નાખીએ જો હાઇડ્રોજન કેટલા આવશે 2 ઓક્સિજન કેટલા આવશે 1 સૂત્ર દળ કેટલું થાય 18 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. તો આ રીતે અણુસૂત્ર આપેલા હોય તો તેના ઉપરથી તેના સાદા ગુણોત્તર મેળવી તેના પ્રમાણસૂચક સૂત્રો પણ મેળવી શકો અને તેના પ્રમાણસૂચક સૂત્ર દળો પણ મેળવી શકાય. હવે આપણે નવો ટોપિક જોઈએ. જો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રોના માપનના નિયમો ઘણી વખત તમને એક્ઝામમાં એવું પૂછી શકે કે કોઈપણ તત્વ હોય એનું દળ ટકાવાર પ્રમાણ આપી દેશે અને તેના અણુભાર અથવા તો પરમાણુવીય દળ આપી દે અને પૂછે કે તેના ઉપરથી તેનું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર મેળવો. તો આ 4 નિયમો તમને આવડતા હશે તો તમને એક્ઝામ્પલ આવડશે. ક્વેશ્ચનમાં શું કહે કે તત્વનું દળ ટકાવાર પ્રમાણ આપી દેશે તેના ઉપરથી તમારે તેના અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર મેળવવા પડશે. હવે દળ ટકાવાર પ્રમાણ એ તમે આગળ ભણી ગયા છો. દળ ટકાવાર પ્રમાણ બરાબર શું લખતા હતા કોઈપણ તત્વનું દળ ટકાવાર પ્રમાણ બરાબર તે તત્વનું અંશમાં શું લખતા હતા પરમાણુવીય દળ છેદમાં સંયોજનનું આણ્વીય દળ ગુણ્યા 100. તો કોઈપણ પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર માપવું હોય તો આ 4 નિયમોનો ઉપયોગ કરીને તમે માપી શકો. એટલે આ 4 નિયમો તમારે સારી રીતે લખવા પડશે અને યાદ રાખવા પડશે. 4 નિયમોમાં પ્રથમ નિયમ શું છે જો અણુમાં હાજર પરમાણુનું વજનથી ટકાવાર પ્રમાણ મેળવવું. પહેલો નિયમ શું અણુમાં હાજર પરમાણુનું વજનથી ટકાવાર પ્રમાણ મેળવવું એટલે કે તમને કોઈ એક અણુ આપેલો હોય તો તેમાં રહેલા પરમાણુ તેનું દળથી ટકાવાર પ્રમાણ મેળવી લેવું. એક કામ કરીએ આ 4 નિયમોના આધારે પહેલો એક એક્ઝામ્પલ આપ્યો છે સ્ટેપ બાય સ્ટેપ નિયમના આધારે ગણવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ શું આપ્યું છે 2 ઘટક તત્વો આપેલા છે એક છે એ પી છે અને બીજો ઘટક તત્વ છે ક્યુ. પીનો પરમાણુવીય દળ આપ્યો છે 10 અને તેનું દળ ટકાવાર પ્રમાણ આ શું આપેલું છે દળ ટકાવાર પ્રમાણ 50% છે. જ્યારે બીજો ઘટક ક્યુ તેનો પરમાણુવીય દળ 5 અને તેનું દળ ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે 50%. જો આ 2 ઘટક તત્વોથી બનતા અણુનો અણુભાર એટલે કે અણુભાર એ તમને આપી દીધો છે 40 ગ્રામ પ્રતિ મોલ તો અણુસૂત્ર મેળવવાનું છે. આપણને એક્ઝામ્પલમાં માહિતી શું આપી છે 2 તત્વો છે પી અને ક્યુ બંનેના પરમાણુવીય દળ 10 અને 5
અને દળ ટકાવાર પ્રમાણ છે 50% અને બીજાનું કેટલું છે 50%. તો અણુસૂત્ર મેળવવાનું છે. તો અણુસૂત્ર મેળવવા માટેના આ ચાર નિયમો છે આપણે જોઈએ. પહેલું તત્વ કયું આપ્યું છે જુઓ તો પી. તો આપણે લખીએ પહેલું તત્વ કયું પી અને બીજું તત્વ કયું આપેલું છે ક્યુ. તો લખી નાખીએ ટકાવાર પ્રમાણ શું મેળવશું પહેલાં ટકાવાર પ્રમાણ. તો દળ ટકાવાર પ્રમાણ તમને અહીંયા રકમ આપી દીધું છે કેટલું છે 50%. પી કેટલા ટકા છે 50% અને ક્યુ પણ કેટલો છે 50%. આગળ વધીએ પરમાણુ ભાર. જો પીનો પરમાણુય દળ 10 અને ક્યુનો પરમાણુય દળ 5 લખી નાખી અહીંયા 10 અહીંયા કેટલો આવશે 5. પરમાણુના ગુણોત્તર મેળવીએ. શું મેળવીએ પરમાણુના ગુણોત્તર. જો પહેલો નિયમ થઈ ગયો અણુમાં હાજર પરમાણુનું વજનથી ટકાવાર પ્રમાણ મેળવવું. પણ રકમમાં તમને વજનથી ટકાવાર પ્રમાણ આપી દીધું છે તો એ લખી નાખ્યું. બીજો નિયમ છે મળેલા ટકાવાર પ્રમાણને જે તે પરમાણુના પરમાણુ દળ વડે ભાંગવું. એટલે જે ટકાવાર પ્રમાણ મળ્યું છે તેને તેના પરમાણુ ભાર વડે ભાંગી નાખીએ એટલે આપણને મળશે પરમાણુનો ગુણોત્તર. તો પરમાણુનો ગુણોત્તર મેળવવો હોય તો શું મળશે ટકાવાર પ્રમાણ ભાંગ્યા તેનો પરમાણુય દળ. તો આપણે લખીએ જો શું થાય 50/10 એટલે આન્સર શું આવશે અહીંયા 5. અહીંયા જો શું થાય 50/5 આન્સર શું આવશે 10. આ ખ્યાલ આવ્યો. તો પહેલો નિયમ છે તત્વનું દળ ટકાવાર પ્રમાણ મેળવી લો અને જે ટકા મળે એને ભાંગ્યા તેનો પરમાણુય દળ કરો એટલે પરમાણુનો શું મળશે ગુણોત્તર મળશે. ત્રીજો નિયમ મળેલા પરમાણુ ગુણોત્તરમાં જે નાનામાં નાનું મૂલ્ય મળે તેના દ્વારા દરેક ગુણોત્તરના મૂલ્યને ભાંગવું આમ કરતાં સાદો ગુણોત્તર મળે છે. અહીંયા જે પરમાણુનો ગુણોત્તર મળ્યો તેમાં નાનામાં નાની જે કિંમત હોય તેના વડે આ બે વેલ્યુને ભાંગી નાખવાની. એટલે જુઓ તો નાનામાં નાની વેલ્યુ કેટલી થઈ 5. તો અહીંયા 5 આવશે એને કેટલા વડે ભાગશું 5 વડે. અહીંયા શું થશે 10/5. એટલે ત્રીજો નિયમ આપણો કમ્પ્લીટ થયો. શું થયું મળેલા પરમાણુના ગુણોત્તરમાં જે નાનામાં નાનું મૂલ્ય હોય તો આપણને નાનામાં નાનું મૂલ્ય મળ્યું 5 ને તેના દ્વારા દરેક ગુણોત્તરના મૂલ્યને ભાંગવું. તો પરમાણુના દરેક ગુણોત્તર છે જો બે ગુણોત્તર છે 5 અને બીજું 10 તો 5ને તમે 5 વડે ભાંગશો અને 10ને કેટલા વડે ભાંગશો 5 વડે. તો આનો આન્સર શું આવશે 1. આનો આન્સર શું આવશે 2. તો ત્રીજો નિયમ કમ્પ્લીટ છે. ચોથો નિયમ જોઈએ આ સાદા ગુણોત્તરમાં નજીકની પૂર્ણાંક સંખ્યા પસંદ કરવી. અહીંયા તમને એક આન્સર મળ્યો છે અહીંયા કેવો મળ્યો છે 2. તો આ વેલ્યુ તો ભાઈ કેવી છે પૂર્ણાંક જ છે નજીકની પૂર્ણાંક સંખ્યા મેળવવાની જરૂર નથી. અહીંયા 1 હોય તો અહીંયા 1 લખી નાખો અહીંયા કેટલા થશે 2. તો શું મળ્યું અહીંયા નજીકની પૂર્ણાંક સંખ્યા. જો આપણને બે વેલ્યુ મળી 1 મળી અને બીજી કઈ મળી 2. તો આના ઉપરથી આપણે સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર મેળવીએ. જો પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર શું થશે જો પી કેટલા મળશે 1. તો આપણે લખી નાખીએ પી 1 લખતો નથી અને ક્યુ કેટલા મળે છે 2. આપણે લખીએ પી ક્યુ 2. તો જુઓ તો પ્રમાણસૂચક સૂત્ર તમને મળી ગયું. શું થયું પી ક્યુ 2. બીજું આપણે મેળવીએ પ્રમાણસૂચક સૂત્રદળ. પ્રમાણસૂચક સૂત્રદળ શું થાય જુઓ તો જે પ્રમાણસૂચક સૂત્ર મળ્યું તેમાં રહેલા પરમાણુના પરમાણુય દળનો સરવાળો 1 પી છે અને 2 શું છે ક્યુ. તો પીની વેલ્યુ મૂકી દઈએ. જો પીનો પરમાણુય દળ કેટલો છે 10/2. ક્યુનો પરમાણુય દળ કેટલો છે 5. આ બેનો સરવાળો કરી નાખો જો શું આવશે 10/5 × 10 એટલે ટોટલ કેટલો થાય 20 ગ્રામ પ્રતિ સૂત્રદળ. તો બીજું આપણને મળી ગયું પ્રમાણસૂચક સૂત્રદળ કેટલું મળ્યું 20 ગ્રામ પ્રતિ સૂત્રદળ. તો આ રકમ ઉપરથી તમને શું મળી ગયું પ્રમાણસૂચક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રદળ. પણ ક્વેશ્ચન પૂછ્યો છે અણુસૂત્ર. તો જુઓ તો અણુસૂત્ર બરાબર શું થાય એન ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર જ્યાં એનની વેલ્યુ શું છે એન બરાબર અણુભારના છેદમાં સૂત્રભાર. તો એક કામ કરીએ એનની વેલ્યુ મેળવી લઈએ એન બરાબર અણુભાર છેદમાં સૂત્રભાર. તો લખીએ જો
एन बराबर अणुभार, अणुभार के आप जो तो 40, तो अंश में शू आ 40 छेद में शू आप सूत्रभार, सूत्रभार आप लीधो प्रमाण सूचक सूत्र दल अथवा तो सूत्रभार के 20, 40 × 20 करशो तो शू आए 2, तो एननी किंमत मिली तमने 2, एननी वेल्यू केटली मिली 2। હવે અણુસૂત્ર તમને મળી જશે, જો અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, તો મૂકી દઈએ જો અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, એનની વેલ્યુ આપણને મળી 2, તો મૂકી અહીંયા 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર શું છે, પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું પી ક્યુ ટુ, તો જુઓ તો 2 × PQ2 કરશો તો 1P × 2 એટલે કેટલા થઈએ P2, Q2 હતા એના ગુણ્યા 2 એટલે કેટલા થાય Q4, તો આ શું મળી ગયું અણુસૂત્ર, તો અણુસૂત્ર આપણને મળ્યો P2Q4, એટલે આન્સર આવશે P2Q4। તો આમ આ 4 નિયમો તમને આવડતા હોય અને આ સૂત્ર તમને આવડવું જોઈએ કે અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, જ્યાં એન બરાબર અણુભારના છેદમાં સૂત્રભાર, આ 5 બાબત જો તમને આવડતી હોય તો તત્વના તમને જો દળ ટકાવાર પ્રમાણ, પરમાણુય દળ અને અણુભાર આપેલા હોય તો તેના ઉપરથી તમે પ્રમાણ સૂચક સૂત્ર પણ મેળવી શકો, પ્રમાણ સૂચક સૂત્ર દળ પણ મેળવી શકો અને તેના ઉપરથી તમે અણુભાર પણ મેળવી શકો અને અણુસૂત્ર પણ મેળવી શકાય। હવે આપણે NCERTનું એક એક્ઝામ્પલ જોઈએ, જો કોયડા નંબર 1.2 આપેલો છે, એક સંયોજન છે તેમાં 4.07% શું આપેલું છે હાઇડ્રોજન છે, બીજું શું આપેલું છે જો 24.47% કાર્બન પરમાણુ આપેલો છે અને 71.65% ક્લોરિન છે, તેનું મોલર દળ આપેલું છે 98.96 ગ્રામ। હવે ધ્યાન રાખજો મોલર દળ એટલે શું, અણુ હોય તો એનું શું થઈ જાય આણ્વીય દળ અને પરમાણુ હોય તો એનું પરમાણુય દળ થાય। મોલર દળ એટલે શું, 1 મોલનું વજન, 1 મોલ અણુનું વજન હોય તો તેને આપણે આણ્વીય દળ કહેતા હતા ગ્રામમાં, અને 1 મોલ પરમાણુ લઈએ તો તેનું પરમાણુય દળ, ગ્રામ પરમાણુય દળ પણ બોલતા હતા। તો જે માહિતી આપણને આપી છે આપણે જોઈએ કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિન એનું દળ ટકાવાર પ્રમાણ આપેલું છે 4.07%, 24.47% અને 71.65%, અને તેનું મોલર દળ એટલે કે તેનું આણ્વીય દળ આપ્યું 98.96 ગ્રામ, તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવો। તો એક કામ કરીએ, પહેલાં તત્વ લખી નાખીએ, 1 કયો છે હાઇડ્રોજન, તો લખીએ પહેલાં હાઇડ્રોજન, તેનું ટકાવાર પ્રમાણ કેટલું છે જુઓ તો 4.07%, 4.07%। બીજો લઈએ કયો છે કાર્બન, કાર્બનનું ટકાવાર પ્રમાણ છે 24.47%, 24.47%, અને ત્રીજો છે ક્લોરિન, તો ક્લોરિનનું દળ ટકાવાર પ્રમાણ છે 71.65%। એક કામ કરવાનું, તમારે આ રીતના એક્ઝામ્પલ આવે તો આ રીતે એક ચાર્ટ બનાવી જ નાખવાનો, પહેલા ખાનામાં શું લખશો તત્વ, બીજામાં તેનું દળ ટકાવાર પ્રમાણ, ત્રીજું તેનો પરમાણુય દળ, ચોથું આવશે પરમાણુનો ગુણોત્તર, પરમાણુનો ગુણોત્તર બરાબર શું થાય દળ ટકાવાર પ્રમાણ છેદમાં પરમાણુય દળ, પછી આવશે સાદો ગુણોત્તર, છેલ્લે આવશે નજીકની પૂર્ણાંક સંખ્યા। આ રીતે આખું તૈયાર જ રાખવાનું। તો પહેલો નિયમ તો આપણો થઈ ગયો, જો અણુમાં હાજર પરમાણુનું વજનથી ટકાવાર પ્રમાણ મેળવવું, પણ આપણને વજનથી ટકાવાર પ્રમાણ આપી દીધું છે તો મૂકી દીધું। બીજું આપણે શું લખશું, પરમાણુ ભાર લખીએ, જો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો થાય 1, કાર્બનનો કેટલો થશે 12 અને ક્લોરિનનો કેટલો થાય 35.5। આગળ વધીએ, જો પરમાણુનો ગુણોત્તર મેળવીએ, એ બીજો નિયમ છે, મળેલા ટકાવાર પ્રમાણને જે તે પરમાણુના પરમાણુય દળ વડે ભાંગી નાખો, તો આ ટકાવાર પ્રમાણને તેના પરમાણુ ભાર વડે ભાંગીએ તો શું થાય જો 4.07/1, અહીંયા શું થશે 24.47/ એટલા આવશે અહીંયા 12, અને અહીંયા શું આવશે 71.65/35.5। તો અહીંયા કંઈક વેલ્યુ આપણને મળશે, જો અહીંયા શું વેલ્યુ આવશે 1/2 એટલે એની જ રહેશે 4.07, 24.47/12 કરીએ એટલે એનો આન્સર આવશે 2.03,
અને 71.65 ભાંજ્યા 35.5 કરશો એટલે આન્સર આવશે 2.01। સારું, તો અહીંયા સુધીનું થઈ ગયું। હવે સાદો ગુણોત્તર મેળવીએ તો ત્રીજો નિયમ શું છે, આ જે પરમાણુનો ગુણોત્તર હોય એમાં નાનામાં નાની સંખ્યા પસંદ કરો, એ નાનામાં નાની સંખ્યાને આ બધી વેલ્યુ વડે ભાંગી નાખો। તો નાનામાં નાની વેલ્યુ કઈ થઈ ગઈ, 2.01, તો આને આપણે પસંદ કરશું અને આ ત્રણે ત્રણની કિંમતમાં ભાંજ્યા 2.01 મૂકી દઈએ, જે ત્રીજો નિયમ છે। શું કીધું, મળેલા પરમાણુ ગુણોત્તરમાં જે નાનામાં નાનું મૂલ્ય હોય તેના દ્વારા દરેક ગુણોત્તરના મૂલ્યને ભાંગી નાખો। તો આપણે લખીએ તો શું થાય, 4.07 ભાંજ્યા શું આવશે, નાનામાં નાની વેલ્યુ 2.01, અહીંયા શું આવશે 2.03 છેદમાં નાનામાં નાની વેલ્યુ 2.01, આને પોતાની જ કિંમત વડે ભાંગી નાખીએ જો 2.01। તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ, જો 4.07 ભાંજ્યા 2.01 એનો આન્સર શું આવશે, જો તો 2.02 શું આવશે, અહીંયા 2.02। બીજી વેલ્યુનો ભાગાકાર કરો, શું આન્સર આવે છે, 1.009 1.009। ત્રીજી વેલ્યુનો આન્સર શું આવશે, અહીંયા જો તો 1। હવે શું કરીએ, જો નજીકની પૂર્ણાંક સંખ્યા લખી નાખીએ, 2.02 એની નજીકની પૂર્ણાંક સંખ્યા શું થાય, જો તો 2 લખી શકો, 2.02ની નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ થઈ, 2 થઈ। આગળ વધશો તો 2.5 પછી 3 આવે ને, થોડીક દૂર થાય 3, 2.02ની નજીકની પૂર્ણાંક સંખ્યા 2 થાય। હવે જો તો 1.00નો એની નજીકની પૂર્ણાંક સંખ્યા 1 જ આવે, અને અહીંયા કેટલા છે, 1 જ, તો આ શું મળી ગઈ, નજીકની પૂર્ણાંક સંખ્યા। તો આના ઉપરથી આપણને શું મળી જશે, જો પ્રમાણસૂચક સૂત્ર મેળવી લઈએ, જો શું થશે, પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર, હાઇડ્રોજન, હાઇડ્રોજનની સંખ્યા કેટલી, 2, કાર્બનની સંખ્યા તમને કેટલી મળી, 1, તો પહેલાં કાર્બન લખીએ પછી હાઇડ્રોજન લખીએ, જો હાઇડ્રોજનની સંખ્યા કેટલી મળી, 2, ક્લોરિન, ક્લોરિનની સંખ્યા કેટલી મળી, 1, તો આ તમને મળ્યું પ્રમાણસૂચક સૂત્ર। આ શું મળ્યું, પ્રમાણસૂચક સૂત્ર। એક કામ કરીએ, પ્રમાણસૂચક સૂત્રદળ મેળવી લઈએ, તો શું થાય, જો તો કાર્બનનો પરમાણુય દળ 12 પ્લસ 2 હાઇડ્રોજન છે એટલે 2 પ્લસ 35.5, તો આનો સરવાળો કરીએ એટલે આપણને મળશે પ્રમાણસૂચક સૂત્રદળ 49.5। શું મળ્યું, 49.5, આ મળી ગયું પ્રમાણસૂચક સૂત્રદળ। તો પહેલો ક્વેશ્ચન આપણો હતો પ્રમાણસૂચક સૂત્ર મેળવો, તો આ તમારો આન્સર થઈ ગયો CH2Cl, જે પ્રમાણસૂચક સૂત્ર છે। હવે અણુસૂત્ર મેળવીએ, તો અણુસૂત્ર મેળવવા માટેનું સૂત્ર શું છે, અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર। તો એનની વેલ્યુ પહેલાં મેળવી લઈએ, જે એન બરાબર અણુભારના છેદમાં સૂત્રભાર, તો લખીએ જો એન બરાબર અણુભાર, રકમમાં અણુભાર આપેલો છે, જો મોલર દળ છે એ જ અણુભાર છે, કેટલો છે 98.96 ગ્રામ, છેદમાં શું આવશે, જુઓ તો સૂત્રભાર, સૂત્રભાર કેટલો મળ્યો, પ્રમાણસૂચક સૂત્રદળ અથવા તો સૂત્રભાર 49.5। તો એનની કિંમત શું મળે, જુઓ એનની કિંમત મળશે 98.96 ભાંજ્યા 49.5, આનો આન્સર આવે 1.99। હવે 1.99ની નજીક આપણે શું લખી શકાય, 2 લખી શકાય ને, 1.99 એટલે શું થાય, નિયર અબાઉટ 2 જ લખાય। તો એનની કિંમત શું મળી આપણને, જુઓ તો એનની વેલ્યુ મળી 2। સારું, અણુસૂત્ર મેળવી લઈએ, જો અણુસૂત્ર બરાબર શું થાય, અણુસૂત્ર બરાબર એન, તો એનની કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર શું છે, CH2Cl, CH2Cl, તો શું થાય, કાર્બન કેટલા થશે 2 એટલે C2, હાઇડ્રોજન 2 દૂ 4 એટલે હાઇડ્રોજન 4, ક્લોરિન 1 છે એને ગુણ્યા 2 એટલે Cl2, તો આ તમને શું મળી ગયું, અણુસૂત્ર C2H4Cl2, તો આ તમારું અણુસૂત્ર થઈ ગયું, અણુસૂત્રનો આન્સર, અને આ શું થઈ ગયું, તમારું પ્રમાણસૂચક સૂત્ર। તો આના આધારે આ ચાર નિયમો તમને ખ્યાલ હોય અને અણુસૂત્ર અને એનની વેલ્યુ કઈ રીતે મેળવાય ખબર હોય, તો કોઈપણ એક્ઝામ્પલમાં જ્યારે તત્વનું દળ ટકાવાર પ્રમાણ આપેલું હોય તો તેના ઉપરથી તેના પ્રમાણસૂચક સૂત્ર પણ મેળવી શકો, તેનું સૂત્રદળ પણ મેળવી શકો અને તેના અણુસૂત્રો પણ મેળવી શકાય।
एक छेल्लो एक्जाम्पल जोई लीए। जो एनसीईआरटी नो स्वाध्याय में दाखला नंबर 1.3 आपेलो छे, आयन नो एक ऑक्साइड शू आपेलू छे, आयन नो एक ऑक्साइड जे संयोजन छे, जेमा दळ थी 69.9% शू आपेलो छे आयन। तो तत्व आपणे लखी नाखी एक शू आप्युं आयन एटले के लोखंड, एनु टकावार प्रमाण आपी दीधुं 69.9%। अने बीजुं शू है 30.1% डाई ऑक्सिजन है, तो एक तत्व आपी दीधो ऑक्सिजन। तो डाई ऑक्सिजन भले लख्यो पण तत्व तो कयो थई गयो ऑक्सिजन, एनु प्रमाण केटलुं छे 30.1%। एटलुं क्लियर थयुं प्रमाण सूचक सूत्र मेळवानुं छे। तो मेळवी लईए, जो परमाणु भार शुं थाय एफीनो, એફીનો પરમાણુ ભાર થાય 56, ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય 16। તો પ્રથમ નિયમ આપણે કમ્પ્લીટ કર્યો કે અણુમાં હાજર પરમાણુનું વજનથી ટકાવાર પ્રમાણ મેળવું, આ વજનથી ટકાવાર પ્રમાણ તમને રકમમાં આપી દીધેલું છે તો મૂકી દીધું। બીજો પોઈન્ટ એના પરમાણુ ભારવાળો, હવે પરમાણુનો ગુણોત્તર બરાબર શું થાય, જળથી ટકાવાર પ્રમાણને તેના પરમાણુ ભાર વડે ભાંગી નાખો એટલે તેનો ગુણોત્તર મળે, જો 69.9 ભાંગ્યા શું આવશે 56, અને અહીંયા શું આવશે 30.1 ભાંગ્યા 16। તો આનો આન્સર લખી નાખીએ, જો 69.9 ભાંગ્યા 56 કરશો એટલે એનો આન્સર આવશે 1.24, અને બીજો આપ્યો છે 30.1 ભાંગ્યા 16 એટલે એનો આન્સર આવશે 1.88। તો આ બીજો નિયમ અહીં કમ્પ્લીટ થઈ ગયો। ત્રીજો નિયમ શું છે, આ બે વેલ્યુમાંથી જે સૌથી નાની વેલ્યુ હોય તેના વડે આ બંને કિંમતને ભાંગી નાખો। તો 1.24 વેલ્યુ સૌથી નાની છે, તો આપણે કરશું કે 1.24 ભાંગ્યા શું આવશે અહીંયા 1.24, અહીંયા શું આવશે 1.88 ભાંગ્યા નાની કિંમત 1.24। તો આ બેની કિંમત આપણે મૂકી દઈએ, જો 1.24 ભાંગ્યા 1.24 એટલે કેટલા લખશું 1, અને 1.88 ભાંગ્યા 1.24ની વેલ્યુ આવશે 1.5। હવે નજીકની પૂર્ણાંક સંખ્યામાં લખવાની છે, જો અહીંયા 1 છે, અહીંયા કેટલી છે 1.5, નજીકની પૂર્ણાંક સંખ્યામાં લખ્યું હોય તો એક કામ કર નાખી, જો 1.5 છે તો કાંઈ પૂર્ણાંક સંખ્યા નથી, તો એક કામ કરીએ કે આને તમે 2 વડે ગુણી નાખો તો એનો આન્સર શું આવે, 1.5 ગુણ્યા 2 એટલે 3। તો અહીંયા તમે 2 વડે ગુણો છો તો અહીંયા કેટલા વડે ગુણશો 2, તો આનો આન્સર શું આવશે 2। તો જુઓ તો પૂર્ણાંક સંખ્યા મળી ગઈ, અહીંયા 2 મળી, અહીંયા કેટલી મળી 3 મળી। તો હવે ઇઝી થઈ ગયું કે પ્રમાણસૂચક સૂત્ર બરાબર એફી, એફી કેટલો હોય 2, તો લખી નાખીએ Fe2, ઓક્સિજન ઓ કેટલા છે 3, તો આ શું મળી ગયું તમને પ્રમાણસૂચક સૂત્ર, આપણો આન્સર થઈ ગયો Fe2O3। નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ રીતે મેળવવી આ મેથડ તમને ખ્યાલ આવવી જોઈએ। જો અહીંયા સાદો ગુણોત્તર 1 હતો, અહીંયા 1.5 હતો, તો આ બેયમાં અને પૂર્ણાંક સંખ્યામાં ફેરવી હોય તો 1.5 હતા એને તમે 2 વડે ગુણો એટલે પૂર્ણાંક સંખ્યા 3 મળી ગઈ। હવે નીચેના પદને તમે 2 વડે ગુણો છો તો અહીંયા તમારે 2 વડે ગુણવું પડશે એટલે આ પણ પૂર્ણાંક થઈ ગઈ, જો એફી છે એ 2 મળશે, ઓક્સિજન છે કેટલા મળશે 3, એટલે Fe2O3 એ શું થઈ ગયું પ્રમાણસૂચક સૂત્ર। આના ઉપરથી તમને એમ પણ પૂછે કે પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવો, તો મેળવી લેવાનું સૂત્ર દળ બરાબર શું થાય, 2 શું આપેલા છે આયન પ્લસ 3 શું આપેલા છે ઓક્સિજન, તો 2 એફીનો પરમાણવીય દળ 56 થાય, ઓક્સિજનનો પરમાણવીય દળ 16। આનું તમારે સાદરૂપ આપવાનું, શું મળશે તમને સૂત્રદળ, સૂત્રદળનું એકમ શું થાય ગ્રામ પ્રતિ સૂત્રભાર, અથવા તો શું બોલો છો સૂત્રદળ। તો આ એક્ઝામ્પલ થઈ ગયો સ્વાધ્યાયનો 1.3।